કેમ છો? આશા છે કે બધા મજામાં હશો. હું પટેલ નિલોફર આજે તમને અંગ્રેજીના ગ્રામરનો એક મહત્વનો ટોપિક પ્રેપોઝિશન વિશે સમજાવીશ. ચાલો આપણે સમજીએ પ્રેપોઝિશન, જેને ગુજરાતીમાં કહેવાય નામ યોગી અવ્યય. પહેલા આપણે સમજીએ કે ભાઈ પ્રેપોઝિશન એટલે શું. તો ભાઈ પ્રેપોઝિશન એ બે શબ્દોનો બનેલો છે, પ્રી અને પોઝિશન. પ્રી એટલે પહેલા અને પોઝિશન એટલે કહી શકાય કે સ્થાન અથવા તો જગ્યા, જેનું સ્થાન પહેલા આવે એવો શબ્દ, એવો સામાન્ય એનું અર્થ છે. પણ જો એની ચોક્કસ ડેફિનેશન જોઈએ તો એવા શબ્દ જે નાઉન અથવા તો પ્રોનાઉનનો વાક્યના અન્ય શબ્દ સાથે સંબંધ દર્શાવે તો તેને પ્રેપોઝિશન કહે છે. ફરીથી જોઈએ, એવા શબ્દ જે નાઉન અને પ્રોનાઉનનો વાક્યના અન્ય શબ્દ સાથે સંબંધ દર્શાવે તો તેને પ્રેપોઝિશન કહે છે. પરંતુ નાઉન એટલે શું અને પ્રોનાઉન એટલે શું એ મિત્ર તમને ખબર? નાઉન એટલે નામ, બરાબર. જેમ કે રમેશ, મહેશ, નેહા, એ પછી સજીવ હોય કે નિર્જીવ હોય, જેમ કે અહીંયા બુક, પેન, બરાબર. આ બધું જે છે તે નાઉન છે કે ભાઈ નામ છે, બરાબર. અને આ નાઉનને જ્યારે આપણે વાક્યમાં નાઉન લખતા નથી, એની જગ્યા પર પ્રોનાઉન લખીએ છીએ, એટલે એનું સર્વનામ લખીએ છીએ. કે રમેશ છે તો એની જગ્યા પર હી, મહેશ છે તો હી, નેહા છે તો શી, બુક છે તો ઇટ, નિર્જીવ છે એટલા માટે, પેન છે તો ઇટ. એટલે એવા શબ્દ કે જે નાઉનના પ્લેસ પર વાપરવામાં આવે છે એને પ્રોનાઉન કહે છે. અને ગુજરાતીમાં જેને આપણે કહીશું સર્વનામ, જેને આપણે નામના જગ્યા પર વાપરીએ છીએ, બરાબર બાળ મિત્રો. તો આનો અર્થ સમજ પડી તમને? એવા શબ્દ કે જે નાઉન અને પ્રોનાઉનનો વાક્યના અન્ય શબ્દ સાથે સંબંધ દર્શાવે તો તેને પ્રેપોઝિશન કહેવાય છે. આપણે એક્ઝામ્પલ દ્વારા સમજીએ. આઈ એમ ઇન ધ ક્લાસ. આઈ એ અહીંયા પ્રોનાઉન છે, ઇન એ પ્રેપોઝિશન છે, અને ધ ક્લાસ એ નાઉન અથવા તો જેને કહી શકાય કે ઓબ્જેક્ટ એટલે કે કર્મ છે. પ્રોનાઉન, પ્રેપોઝિશન, નાઉન અથવા તો ઓબ્જેક્ટ. આઈ એમ ઇન ધ ક્લાસ, હું ક્લાસમાં છું, ક્લાસના અંદર છું, તો ઇનનો અર્થ થાય માં અથવા તો અંદર. અહીંયા આ વાક્યના અંદર આઈનો અને ધ ક્લાસ વચ્ચેનો સંબંધ કોણ દર્શાવે છે? તો બાળ મિત્રો આપણો આ ઇન, બરાબર છે. ઇન એ આઈ અને ક્લાસ વચ્ચેનો સંબંધ દર્શાવે છે, તો ઇન એ આપણો પ્રેપોઝિશન કહેવાય. આ રહી પ્રેપોઝિશનની ડેફિનેશન. હવે આપણે જોઈએ કે ભાઈ પ્રેપોઝિશનના પ્રકાર કેટલા. તો નંબર એક, દિશાદર્શક પ્રેપોઝિશન, જેને કહેવાય ડાયરેક્શન. નંબર બે, સમયદર્શક પ્રેપોઝિશન, જેને અંગ્રેજીમાં કહેવાય ટાઈમ. નંબર ત્રણ, સ્થળ દર્શક પ્રેપોઝિશન, જેને અંગ્રેજીમાં આપણે કહીશું પ્લેસ. તો આ પ્રકારના પ્રેપોઝિશન હોય દિશાદર્શક, સમયદર્શક અને સ્થળદર્શક, બરાબર. હવે આપણે બાળ મિત્રો જઈએ કે ડિફરન્ટ ટાઈપ ઓફ પ્રેપોઝિશન. એમાં નંબર એક છે ઓન, જેનો અર્થ થાય ઉપર. જ્યારે એક પહેલા હું ડેફિનેશન તમને સમજાવીશ. ઇન બિટવીન વિદ્યાર્થી મિત્રો, તમારે ડેફિનેશન જો લખવી હોય તો તમે લખજો, કારણ કે તમે પાછળથી તમે જ્યારે વાંચવા બેસો ત્યારે તમે એને સમજી શકો. તો હું જ્યારે તમને એક્સપ્લેન કરું ત્યારે તમે લખજો, જ્યાંથી તમે પાછળથી સમજ પડે, ઓકે. ચલો જોઈએ. આ ટેબલ છે, તમે જોઈ શકો છો. ટેબલના ઉપર હું બુક મૂકું છું. જ્યારે એક વસ્તુ બીજી વસ્તુને સ્પર્શ કરીને મૂકી હોય, અડીને મૂકી હોય, બરાબર, તો એના માટે આપણે ઓન પ્રેપોઝિશનનો ઉપયોગ કરીએ છીએ. જેમ કે અહીંયા પુસ્તક એ ટેબલ ઉપર છે, તો ધ બુક ઇઝ ઓન ધ ટેબલ લખીએ આપણે, કે ધ બુક ઇઝ ઓન ધ ટેબલ. પુસ્તક ક્યાં છે? તો ટેબલના ઉપર છે. ઓન એટલે ઉપર,
બરાબર હવે કોઈ પણ વસ્તુ કે જે એક વસ્તુ બીજી વસ્તુને સ્પર્શ કરીને મૂકેલી હોય અડીને મૂકી હોય તો એના માટે આપણે પણ પ્રપોઝિશનનો ઉપયોગ કરીશું હવે આપણે આગળ જઈએ નંબર 2 ઇન જેનો અર્થ થાય છે માં અથવા તો અંદર એની ડેફિનેશન જોઈએ તો આપણે કોઈ વસ્તુ કે વ્યક્તિ કોઈ જગ્યાની અંદર છે બરાબર તેમ દર્શાવવા માટે આપણે ઇન પ્રપોઝિશનનો ઉપયોગ કરીએ છીએ તમને યાદ હોય તો આપણે જ્યારે પ્રપોઝિશનની શરૂઆત કરી ત્યારે આપણે એક વાક્ય લીધું કે આઈ એમ ઇન ધ ક્લાસ હું ક્યાં છું તો ભાઈ ક્લાસમાં છું ક્લાસના અંદર છું બરાબર આપણે ડેફિનેશન જોઈએ કે જ્યારે કોઈ પણ એક વસ્તુ કે વ્યક્તિ કોઈ જગ્યાની અંદર છે એમ દર્શાવવું હોય તો આપણે ઇન ઉપયોગ કરીએ છીએ અહીંયા હું ક્યાં છું તો ભાઈ ક્લાસના અંદર છું ક્લાસમાં છું આપણે એવું બીજું એક્ઝામ્પલ જોઈએ ક્લાસ છે બરાબર છે અને આ છે ચમચી ચમચી ગ્લાસના અંદર છે ગ્લાસમાં છે જો આપણે એવું દર્શાવવું હોય તો અંગ્રેજીમાં સ્પૂન તો ધ સ્પૂન ઇઝ ઇન ધ ગ્લાસ ચમચી ક્યાં છે તો ગ્લાસના અંદર છે આપણે લખીએ કે ધ સ્પૂન ઇઝ ઇન ધ ગ્લાસ ચમચી ગ્લાસના અંદર છે ગ્લાસમાં છે બરાબર આ થયો પ્રપોઝિશન ઇન એક વસ્તુ બીજી વસ્તુના અંદર છે હવે આપણે જોઈએ નંબર 3 અંડર એનો ગુજરાતી અર્થ થાય નીચે અથવા તો હેઠળ કોઈ પણ વસ્તુ કે વ્યક્તિ કોઈ જગ્યાની નીચે છે એવું દર્શાવવું હોય તો આપણે અંડર પ્રપોઝિશનનો ઉપયોગ કરીએ છીએ ફોર એક્ઝામ્પલ આપણે જોઈએ કે મેં આ ઝાડ દોરું છું ટ્રી એના નીચે ગાય બેઠી છે આપણે એવું અઝ્યુમ કરીએ છીએ ધારીએ છીએ કે ભાઈ આ સપોઝ કે ગાય છે બરાબર તો ગાય ક્યાં બેઠી છે ઝાડના નીચે બેઠી છે તો એના માટે આપણે લખશું કે ધ કાવ ઇઝ સિટિંગ અંડર ધ ટ્રી ગાય એ ઝાડના નીચે બેઠી છે હવે એવું બીજું એક્ઝામ્પલ જો આપણે જોઈએ તો આ એક ટેબલ છે ફોર એક્ઝામ્પલ બરાબર આ ટેબલ છે ટેબલના નીચે બોલ મૂકવામાં આવ્યો છે તો ધ બોલ ઇઝ ક્યાં છે ટેબલના નીચે તો ધ બોલ ઇઝ અંડર ધ ટેબલ તો વિદ્યાર્થી મિત્રો તમે સમજી ગયા હશો કે ભાઈ અંડર એટલે નીચે અહીંયા ગાય એ ઝાડના નીચે બેઠી છે અહીંયા બોલ એ ટેબલના નીચે છે બરાબર એટલે અંડર નીચે હવે બીજું પ્રપોઝિશન શીખીએ આપણે નિયર એટલે પાસે જ્યારે કોઈ પણ વસ્તુ કે વ્યક્તિ બીજી વસ્તુ કે વ્યક્તિની નજીક છે તે દર્શાવવા માટે આપણે નિયર પ્રપોઝિશનનો ઉપયોગ કરીએ છીએ જોઈએ આપણે એક્ઝામ્પલ દ્વારા કે ભાઈ આ બોક્સ છે અને આ ભમરડો છે એટલે કે ટોપ તો ભાઈ આ ભમરડો એ બોક્સના પાસે છે તો ધ ટોપ ઇઝ નિયર ધ બોક્સ ભમરડો બોક્સના પાસે છે લખીએ આપણે એક્ઝામ્પલ કે ભાઈ ધ ટોપ ઇઝ નિયર ધ બોક્સ ફરી વિદ્યાર્થી મિત્રો સમજ તમને એવી રીતે મારે જો એમ દર્શાવવું હોય કે મારા ઘર પાસે ટ્રેક્ટર છે મારું ઘર છે એના પાસે ટ્રેક્ટર છે બરાબર તો આપણે લખી શકીએ કે ધ ટ્રેક્ટર ઇઝ નિયર માય હાઉસ ધ ટ્રેક્ટર ઇઝ નિયર માય હાઉસ ટ્રેક્ટર મારા ઘરના પાસે છે આગળનો પ્રપોઝિશન જોઈએ બિહાઇન્ડ બિહાઇન્ડ એટલે પાછળ કોઈ એક વસ્તુ ની પાછળ બીજી વસ્તુ રહેલી હોય એવો અર્થ દર્શાવવા માટે આપણે બિહાઇન્ડ પ્રપોઝિશનનો ઉપયોગ કરીએ છીએ કોઈ એક વસ્તુની પાછળ બીજી વસ્તુ છે બરાબર સપોઝ કે આ ટેબલ છે ટેબલના પાછળ હું છું
બરાબર, તો આપણે લખી શકીએ એટલે ટીચર છે, તો આપણે લખી શકીએ ભાઈ ધ ટીચર ઇઝ બિહાઇન્ડ ધ ટેબલ. ટીચર ક્યાં છે? તો ટેબલ ના પાછળ છે. ટીચર ઇઝ બિહાઇન્ડ ધ ટેબલ. બીજું એક્ઝામ્પલ આપણે જોઈએ કે ભાઈ આ બોક્સ છે, આ ટેડી ને એક લીધો છે, તો ટેડી એ બોક્સ ના પાછળ છે, મારે એવું દર્શાવવું હોય બરાબર, તો ધ ટેડી ઇઝ બિહાઇન્ડ ધ બોક્સ શું લખશું આપણે? ધ ટેડી ઇઝ બિહાઇન્ડ ધ બોક્સ. ટેડી બોક્સ ના પાછળ છે, બરાબર. તો પાછળ એટલે જયારે એક વસ્તુ બીજી વસ્તુના પાછળ હોય ત્યારે આપણે બિહાઇન્ડ યુઝ કરીએ છીએ. આપણે એક્ઝામ્પલ જોયા બરાબર કે ધ ટીચર ઇઝ બિહાઇન્ડ ધ ટેબલ, ટેબલ ના પાછળ છે શિક્ષક. ધ ટેડી ઇઝ બિહાઇન્ડ ધ બોક્સ, ટેડી એ બોક્સ ના પાછળ છે. આગળ જોઈએ આપણે આગળનું પ્રપોઝિશન ઓવર, જેનો અર્થ થાય છે ઉપર. કોઈ પણ વસ્તુને બીજી વસ્તુ આવરી લઈને ઉપર હોય, કોઈ એક વસ્તુને આવરી લઈને બીજી વસ્તુ ઉપર છે અથવા તો ઘૂમતી છે એમ દર્શાવવા આપણે ઓવર પ્રપોઝિશનનો ઉપયોગ કરીએ છીએ. ફરીથી બોલું છું વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ વસ્તુને બીજી વસ્તુ આવરી લઈને ઉપર હોય અથવા તો ઘૂમતી હોય એમ દર્શાવવા માટે આપણે ઓવર એટલે કે ઉપર પ્રપોઝિશનનો ઉપયોગ કરીએ છીએ. એક્ઝામ્પલ જોઈએ કે ભાઈ તમે ઘરમાં બેઠા છો, તમારા માથા ઉપર પંખો ફરે છે એમ આપણે દર્શાવવું છે બરાબર. તો આપણે એમ લખશું ધ ફેન ઇઝ ઓવર માય હેડ. પંખો ક્યાં છે? મારા માથાના ઉપર છે. હવે વિદ્યાર્થી મિત્રો હું તમને એ સમજાવું કે તમે આગળ જોઈ ગયા ઓન પ્રેપોઝિશન, જેનો અર્થ એવો હતો કે ઓન એટલે ઉપર ને અહીંયા ઓવર એટલે પણ ઉપર છે, તો કન્ફ્યુઝન થાય ને. તો આપણે એને ક્લિયર કરીએ કે ઓન ના અંદર જ્યારે એક વસ્તુ બીજી વસ્તુને સ્પર્શ કરીને હોય, એના ઉપર મૂકી હોય, ત્યારે આપણે ઓન પ્રપોઝિશનનો ઉપયોગ કરીએ છીએ એવું આપણે સમજ્યા હતા, તમને યાદ હોય તો. અને અહીંયા ઓવર નો અર્થ અલગ થાય છે. ઓવર એટલે પણ ઉપર, એ તો ગુજરાતી અર્થ તો ઉપર જ છે, પણ અલગ શું છે કે આના અંદર વસ્તુ એકબીજાને અડીને સ્પર્શ કરીને નથી બરાબર. એક વસ્તુ બીજી વસ્તુને આવરી લઈને ઉપર છે અથવા તો ઘૂમતી છે એવું આપણે દર્શાવવાનું છે. એટલા માટે એક્ઝામ્પલ આપણે લીધું તો ફેન ઇઝ ઓવર માય હેડ, પંખો મારા માથાના ઉપર છે. આગળ એક્ઝામ્પલ જોઈએ. ટુ, ટુ એટલે તરફ, જેનો ગુજરાતી અર્થ થાય. વિદ્યાર્થી મિત્રો આપણે પહેલા જોયું હતું શરૂઆતમાં કે ભાઈ પ્રેપોઝિશન સ્થળ દર્શક હોય, દિશા દર્શક હોય, સમય દર્શક હોય બરાબર. તો આ ટુ પ્રેપોઝિશન છે એ દિશા દર્શક પ્રેપોઝિશન છે બરાબર. એની ડેફિનેશન જોઈએ તો કોઈ વસ્તુ કે વ્યક્તિ તરફ જવાનો અર્થ સૂચવવા માટે ટુ નો ઉપયોગ થાય છે. કોઈ વસ્તુ કે વ્યક્તિ તરફ જવાનું છે બરાબર, દિશા દર્શાવે છે, તો એના માટે આપણે ટુ પ્રેપોઝિશનનો ઉપયોગ કરીએ છીએ. એક્ઝામ્પલ દ્વારા જોઈએ તો ભાઈ સપોઝ કે આ અમારી પાસે એક ડોલ છે, પણ આપણે એને બનાવીએ મીના બેન. તો ભાઈ આ મીના બેન છે અને આ જુઓ આ છે સપોઝ કે માર્કેટ. ફોર એક્ઝામ્પલ આપણે એવું ધારવાનું છે કે આ માર્કેટ છે અને આ મીના બેન છે. તો મીના બેન ઇઝ ગોઈંગ ટુ ધ માર્કેટ. ફરી જોઈએ, મીના બેન ઇઝ ગોઈંગ ટુ ધ માર્કેટ એટલે મીના બેન માર્કેટ તરફ જઈ રહ્યા છે. આપણે એક્ઝામ્પલ લખીએ, મીના બેન ઇઝ ગોઈંગ ટુ ધ માર્કેટ. મીના બેન માર્કેટ તરફ જઈ રહ્યા છે. ટુ એટલે ના તરફ જવું, મોટા ભાગે ટુ ગોઈંગ ના સાથે વાપરવામાં આવે છે, ના તરફ જવું જેનો અર્થ થાય બરાબર. મીના બેન માર્કેટ તરફ જઈ રહ્યા છે, મીના બેન ની ગતિ ચાલુ છે. આગળ જોઈએ નંબર 8, ફ્રોમ એટલે થી અથવા તો માંથી, જેનો અર્થ થાય એની ડેફિનેશન જોઈએ. કોઈ સ્થળેથી કોઈ વસ્તુ કે વ્યક્તિના સંદર્ભે વાત કરવી હોય તો આપણે ફ્રોમ નો ઉપયોગ કરીએ છીએ. ફરીથી, કોઈ સ્થળેથી કોઈ વસ્તુ કે વ્યક્તિના સંદર્ભે વાત કરવી હોય તો આપણે ફ્રોમ નો ઉપયોગ કરવો છે. એક્ઝામ્પલ દ્વારા જોઈએ, મારે જો એવું કેવું હોય કે મારો મિત્ર છે
એ બરોડાથી આવ્યો એવું મારે લખવું છે. તો ભાઈ મારે એવું કઈ રીતે લખાય? તો આ રીતે લખાય, જુઓ. માય ફ્રેન્ડ કેમ ફ્રોમ, ક્યાંથી આવ્યો? તો ભાઈ ફ્રોમ બરોડા, મારો મિત્ર બરોડાથી આવ્યો. માય ફ્રેન્ડ કેમ ફ્રોમ બરોડા, થી એટલે અરે ફ્રોમ એટલે થી અથવા માંથી. અને બીજા એક્ઝામ્પલ દ્વારા જોઈએ આપણે કે ભાઈ બાળકો શાળાએથી આવે છે, આવી રહ્યા છે. તો ભાઈ ધ ચિલ્ડ્રન આર કમિંગ ફ્રોમ ધ સ્કૂલ, બાળકો શાળાએથી આવી રહ્યા છે. બરાબર, અહીંયા બાળકો શાળાએથી આવી રહ્યા છે એટલે સ્થળના સંદર્ભે આપણે વાત કરી છે, ત્યાંથી આવે છે. સમજ પડી વિદ્યાર્થી મિત્રો? તો આજે આપણે ઓન, ઇન, અંડર, નિયર, બિહાઇન્ડ, ઓવર, ટુ, ફ્રોમ, બરાબર આટલા પ્રેપોઝિશન જોયા. હવે તમારે લોકોએ આ પ્રેપોઝિશનને ફરીથી એકવાર જોઈ સમજીને વિચારવાનું છે, એને લગતા બીજા ઉદાહરણ જોવાના છે, બરાબર એની ડેફિનેશનને સમજવાની છે, અને ત્યાર પછી આપણે આગળ બીજા પ્રેપોઝિશન જોઈશું.